આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણના એકથી દસ દાખલા જોયા હતા એવો જ અગિયારમો દાખલો અહીંયા પણ ત્રણ અસમતાઓ છે એ ત્રણ અસમતાઓનો ઉકેલ એક જ આલેખમાં દર્શાવવાનો અને ત્રણેયનો જે કોમન પ્રદેશ આવે એવો પ્રદેશ ગોતવાનો ત્રણેયમાં જૂની સિસ્ટમ પ્રમાણે જ કોઈ પણ અસમતા હોય પહેલાં આપણે બરાબર લખી દેવાનું ટુ એક્સ પ્લસ વાય બરાબર ચાર એક્સ પ્લસ વાય બરાબર ત્રણ અને અહીંયા ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર છ પછી ત્રણે ત્રણ અસમતાઓમાં એક્સ પણ છે અને વાય પણ છે તો એક ટેબલની મદદ લેવી પડશે એક્સ અને વાય એક્સ આપણે જીરો વિચારીએ તો વાય ચાર થાય અને વાય ઝીરો વિચારીએ તો ટુ એક્સ બરાબર ચાર તો એક્સ બરાબર બે એવી જ રીતે અહીંયા પણ એક્સ અને વાય એક્સ આપણે જીરો વિચારીએ તો વાય ત્રણ થાય અને વાય જીરો વિચારીએ તો એક્સ ત્રણ થાય અને છેલ્લે અહીંયા પણ એક્સ અને વાય એક્સ જીરો વિચારીએ તો માઇનસ ત્રણ વાય બરાબર છ તો વાય બરાબર છ અપોન માઇનસ ત્રણ એટલે માઇનસ બે અને વાય જીરો વિચારીએ તો ટુ એક્સ છ તો એક્સ ત્રણ ઓકે એક્સ ઉપર બે ત્રણ ધન સંખ્યાઓ જ જોઈએ છે પણ વાય ઉપર ચાર અને માઇનસ બે ધન અને ઋણ બંને સંખ્યાઓ જોઈએ છે તો આપણે આવી રીતે કંઈક દર્શાવીએ એક્સ અને વાય એક્સ ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ એક માઇનસ બે વાય ઉપર એક બે ત્રણ ચાર પાંચ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવું બધું બરાબર હવે એમાં વારાફરથી આ ત્રણેય રેખાઓ દર્શાવીએ પહેલામાં આમ બિંદુ જીરો ચાર એક્સ ઉપર જીરો વાય ઉપર એક બે ત્રણ ચાર હા અને બીજામાં ટુ જીરો એટલે એક્સ ઉપર બે અને વાય ઉપર જીરો પહેલી રેખાના જરૂરી બે બિંદુઓ દર્શાવી દીધા એ બંનેને હવે જોડવાના છે ત્રણેય ત્રણમાં બરાબર છે ઓર ઇક્વલ લેઝ ઓર ઇક્વલ લેઝ ઓર ઇક્વલ ત્રણેયમાં બરાબર છે એટલે ત્રણેયમાં સળંગ જ રેખા આપણે દોરવાની છે તો પહેલાંમાં સળંગ રેખાથી જોડી દીધું બરાબર હવે આ રેખાનો કઈ બાજુનો ભાગ નક્કી કરવા ઉગમ બિંદુ વાપરીએ અહીંયા જીરો જીરો બધું જીરો તો ઝીરો ગ્રેટર દેન ચાર ખોટી વાત એટલે આ રેખામાં ઉગમ બિંદુ વાપરવાથી ખોટું પડ્યું એટલે ઉગમ બિંદુ તરફનો ભાગ નથી ઉગમ બિંદુની વિરુદ્ધ દિશાનો ભાગ છે તો પહેલી રેખાનો ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશાનો ભાગ એમાં બીજું જીરો ત્રણ ત્રણ ઝીરો ત્રણ અને ત્રણ જીરો આ બે બિંદુઓ એમાં પણ બરાબર છે એટલે સળંગ જ જોડવાનું છે આ પહેલી રેખા હતી આ બીજી રેખા યાદ રાખજો પહેલી રેખાનો ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશાનો ભાગ જવાબ છે હવે એમાં બીજી રેખા એમાં પણ આપણે ઉગમ બિંદુ વાપરીએ જીરો જીરો બધું જીરો જીરો લેસ દેન ત્રણ એ સાચું પડ્યું તો બીજી રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ તો જો પહેલી રેખાનો ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં બીજી રેખાનો ઉગમ બિંદુ તરફ તો કોમનમાં આ ખૂણો આવ્યો અત્યાર સુધી તો અત્યાર સુધીનો ઉકેલ આ છે ઓકે એમાં છેલ્લી ત્રીજી રેખા જીરો માઇનસ બે x ઉપર 0 y ઉપર -2 અને 3 0 એટલે આ જ બિંદુ અને એ બંનેને પણ સળંગત જોડી દેવાના છે આ ત્રીજી રેખા દોરી ત્રીજી રેખા દોરી એ પહેલા આ જે ખૂણો છે ને એ ઉકેલ હતો બરોબર હવે એમાં ત્રીજી રેખામાં ઉગમ બિંદુ મૂકીએ મેન અસમતામાં આ બધું 0 0 એટલે આ તો બધું 0 0 લેસ ધેન 6 સાચી વાત એટલે ત્રીજી રેખાનો પણ ઉગમ બિંદુ તરફનો ભાગ પહેલી રેખાનો ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં બીજી અને ત્રીજી રેખાનો ઉગમ બિંદુ તરફ તો આ ભાગ બધામાં કોમન આવશે બરાબર છે એને નામ આપી દેવાનું એ બી સી નીચે લખવાનું આલેખમાં દર્શાવેલ ત્રિકોણ એ બી સી એ આપેલ અસમતા સહતીનો ઉકેલ પ્રદેશ છે એવો જ બારમો પ્રશ્ન બારમામાં ચાર અસમતાઓ છે પહેલાં બધામાં આપણે બરાબર લખી નાખીએ

અને y okay, 0 વિચારીએ તો x 3 આમાં પણ x અને y x 0 વિચારીએ તો 4y વાય બાર તો y 3 અને y 0 વિચારીએ તો 3x એક્સ બાર તો x 4 ઓકે આમાં એવું કંઈ કરવાની જરૂર નથી આ જોઈ લો એક્સ બરાબર આગળ આપણે વાત કરેલી છે એક્સ બરાબર એટલે આ વાય અક્ષ છે અને વાય બરાબર એટલે એક્સ અક્ષ આમાં નથી એક્સ બરાબર એટલે વાય અક્ષ એમાં બરાબર છે એટલે વાય અક્ષ સળંગ દોરીશું એટલે આ જોઈ લેવું પડે અક્ષો જ ક્યાંક તૂટક નથી દોરવાના ને વાય બરાબર એકલો વાય એટલે એકલો એક્ષ એટલે શિરોલંબ રેખા એકલો વાય એટલે સમક્ષિતિજ રેખા આડી રેખા ક્યાં વાય અક્ષ ઉપર એક આવે ત્યાં તો એક વાય અક્ષની વાત છે અહીંયા અને એ પણ બરાબર છે એટલે સળંગ દોરવાનો છે ક્યાંક અક્ષો જ તૂટક દોરવાના હોય તો એટલે આ ધ્યાન રાખી લેવું પડે પહેલાં એક્સમાં ધન સંખ્યાઓ જોઈએ છે વાયમાં ઋણ અને ધન બંને તો આગલા દાખલાની જેમ જ અક્ષ આ એક્સ અક્ષ એક્સ અને વાય હાઈએસ્ટ ચાર સંખ્યા જોઈએ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત માઇનસ એક માઇનસ બે એક બે ત્રણ ચાર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવું કંઈક બરાબર હવે એમાં સૌથી પહેલાં વાય અક્ષ આ બેની પહેલાં વાત કરી લઈએ चलो પહેલાં એક્સ બરાબર એટલે વાય અક્ષ ખરેખર એક્સ ગ્રેટર ધેન ઝીરો છે એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ એક્સ ગ્રેટર દેન ઝીરોના લીધે વાય અક્ષનો જમણી બાજુનો ભાગ એક્સ ઝીરોથી મોટા એક્સ ઝીરોથી મોટા તો જમણી બાજુ જ આવે ને એક બે ત્રણ ચાર એવી રીતે આ બાજુ તો માઇનસ એક બે છે એટલે એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ અને ગ્રેટર ધેનના લીધે એનો જમણી બાજુનો ભાગ તો આ આપણે ચેક કરી લીધું આમાં અક્ષની જમણી બાજુનો ભાગ આવે છે એટલે પહેલું અને ચોથું ચરણ એટલે બીજું ત્રીજું ચરણ તો હવે ધ્યાન જ નહીં નાખવાનું આ જોઈ લે વાય બરાબર એકલો વાય એટલે સમક્ષિતિજ જ રેખા ક્યાં વાય અક્ષ ઉપર એક આવે ત્યાં તો y વાય અક્ષ ઉપર એક આવે ત્યાં સમક્ષિતિજ બરાબર છે એટલે એને સળંગ જ જોડવાની છે દોરવાની છે આ છે વાય બરાબર એક ખરેખર વાય ગ્રેટર ધેન એક છે વાય એકથી મોટા ઉપર હોય ને બે ત્રણ ચાર એવી રીતે તો એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષની જમણી બાજુ પછી વાય બરાબર એકમાં આ સંક્ષિત જ રેખાની ઉપર વાય એક્સની જમણી બાજુ સંક્ષિત જ રેખાની ઉપર તો કોમનમાં આટલો પ્રદેશ આવ્યો આ બે રેખાઓ દોરવાની બાકી છે હવે છેલ્લે દોરીએ પણ પહેલાં આ બેને આપણે ધ્યાને લઈ લીધી તો એ બંનેમાં કોમન આ પ્રદેશ આવ્યો આપણે ચારેયનો છેદગણ કાઢવાનો છે એમાં ત્રીજા ચોથાનો છેદગણ મળી ગયો છે હવે એની જ અંદર આ પહેલાં બીજાનો છેદગણ ગોતવાનો છે તો એ ગોતીએ પહેલી રેખા માટે ઝીરો માઇનસ થ્રી બાય ટુ લે એક્સ ઉપર ઝીરો

બરાબર છે એટલે આને આપણે સ્થળંગત જોડી દેવાનું છે બરાબર આ રેખા દોરીએ પેલા આ ખૂણાનો અંદરનો ભાગ ઉકેલ હતો હવે એમાં આ રેખાથી ઉગમ બિંદુ આપણે જોઈએ ઉગમ બિંદુ જીરો જીરો તો આ બધું જીરો લેસ દેન ત્રણ સાચી વાત એટલે ઉગમ થી સાચું પડ્યું એટલે આ રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે આ બધો ભાગ નહીં આવે આ રેખાનો ઉગમ બિંદુ તરફનો પણ મૂળ તો આ બે બેમાં આ બે જે આપણે દોરી લીધા હતા એમાં જે આવ્યું હતું એમાં જ જોવાનું ને તેમાં આ રેખાનો ઉગમ બિંદુ તરફનો એટલે આ બાજુનો ભાગ એટલે આ ઉકેલ છે આ એક ભાગ આટલો કેન્સલ થયો આ છેલ્લા બેના લીધે જે કાટખૂણો આવ્યો તો એમાંથી આ ટુકડો કેન્સલ થયો હવે આટલો ભાગ વધ્યો છે એમાં આગળ વધીએ છેલ્લી રેખા જીરો ત્રણ એક્સ ઉપર જીરો વાય ઉપર ત્રણ એટલે અહીંયા અને ચાર જીરો એક બે ત્રણ ચાર જીરો એટલે અહીંયા એમાં પણ બરાબર છે એટલે એને પણ સળંગત જોડવાની છે આ છેલ્લી રેખા દોરી આપણે આ છેલ્લી રેખામાં ઉગમ બિંદુ મૂકીએ જીરો જીરો બધું જીરો ગ્રેટર દેન બાર ઝીરો ગ્રેટર દેન બાર ખોટું તો આ રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ નથી રેખાનું ઉગમ બિંદુ તરફનો નહીં એની વિરુદ્ધ દિશાનો ભાગ એટલે આ ભાગ કોમન વધ્યો છેલ્લા બેના લીધે આવ્યો તો આ કાટખૂણો એમાં આ બીજી રે પહેલી રેખાથી ઉગમ બિંદુ તરફ અને બીજી રેખાથી ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં એટલે કોમનમાં આટલો ભાગ વધ્યો અહીંયા એ બી સી આ ડી અને આ ઈ ઓકે નીચે લખવાનું કે એ બી સી ની અંદરનો અસીમિત પ્રદેશ આ અસીમિત એની કોઈ સીમા જ નથી આ બાજુ અનંત સુધી છે એ બી સીડી ઈ ના અંદરનો અસીમિત પ્રદેશ એ માગેલ અસમતા સહતીનો ઉકેલ છે એવો જ તેરમો પ્રશ્ન એમાં પાંચ અસમતાઓ છે આ એક બે ત્રણ અહીંયા લખ્યું છે એક્સ કોમાં વાય ઓર ઇક્વલ ઝીરો એટલે એક્સ ઓર ઇક્વલ 0 અને y પણ ઓર ઇક્વલ 0 એ બંને ભેગું આપેલું છે એટલે આવી પાંચ અસમતાઓ કોઈ પણ અસમતા હોય પહેલાં આપણે બરાબર કરી દઈએ તો ફોર એક્સ પ્લસ થ્રી વાય બરાબર 3 વાય બરાબર અને વાય બરાબર પણ આટલી અસમતાઓ એમાં આ એક્સ બરાબર ત્રણ રેખા ક્યાં અક્ષ ઉપર ત્રણ આવે ત્યાં એક્સ બરાબર ઝીરો એટલે અક્ષ ઉપર 0 આવે ત્યાં શીરોલંબ એટલે વાય અક્ષ વાય બરાબર ઝીરો એટલે વાય અક્ષ ઉપર ઝીરો આવે ત્યાં સમક્ષિત જ રેખા હવે વાય અક્ષ ઉપર ઝીરો આવે ત્યાં સમક્ષિત જ રેખા એટલે એક્સ અક્ષ તો આ ત્રણ માટે કંઈ કરવાની જરૂર નહીં પડે પણ આ બે માટે રેખા દોરવા માટે એક ટેબલ એક્સ અને વાય એક્સ જીચું ઝીરો વિચારીએ તો ત્રણ વાય સાહીઠ તો વાય વીસ અને વાય જીરો વિચારીએ તો ચાર એક્સ સાહીઠ તો એક્સ પંદર એવી જ રીતે આ એક્સ અને વાય એક્સ ઝીરો વિચારીએ તો વાય પણ ઝીરો અને એક્સ આ પંદર ને ને એવું છે એટલે જો આપણે એક્સ એક લઈશું તો વાય બે આવશે પંદર અને વીસના લીધે આપણે પાંચ દસ પંદર એવું આલેખમાં દર્શાવીશું તો પછી એક બે દર્શાવવા બહુ અઘરા પડશે એટલે એક્સ હું પાંચ લઉં તો ટુ એક્સ એટલે વાય દસ થાય ઓકે આ દર્શાવવું થોડુંક આપણા માટે સારું પડશે બધી જ ધનસંખ્યાઓની જ જરૂર છે એટલે પહેલું ચરણ આપણે હાઇલાઇટ કરીએ તો ચાલે એક્સ અને વાય પહેલી રેખાના લીધે એક બે ત્રણ ચાર પાંચ કરીશું તો તો વીસે પહોંચીશું જ નહીં એટલે પાંચ દસ પંદર વીસ પચીસ એવું દર્શાવું છું અહીંયા પણ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એવી રીતે પાંચ દસ પંદર આવું ગમ બિંદુ ઓકે પછી પહેલાં આવી બધી રેખાઓ દર્શાવી દઈએ એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ અને ખરેખર ગ્રેટર ધેન છે તો એની જમણી બાજુનો ભાગ એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ ને ગ્રેટર ધેન છે એટલે એની જમણી બાજુનો ભાગ તો આ દર્શાવી દીધું આપણે એમાં વાયઅક્સની જમણી બાજુનો ભાગ એટલે પહેલું ચોથું ચરણ આવે છે છેલ્લું જોઈ લે વાય બરાબર ઝીરો એટલે એક્સ અક્ષ વાય બરાબર ઝીરો એટલે એક્સ અક્ષ એમાં ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ આ પણ દર્શાવી દીધું એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ ગ્રેટર ધેન એટલે જમણી બાજુ વાય બરાબર ઝીરો એટલે એક્સઅક્સ એમાંય ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ તો વાય એક્સની જમણી બાજુ એક્સ અક્ષની ઉપર એટલે કોમનમાં પહેલું ચરણ આવ્યું અત્યાર સુધી આ બંને થઈ ગયા એમાં કોમન છે પહેલું ચરણ એટલે પહેલાં ચરણની બહાર નજર નથી કરવાની એમાં પાછું એક્સ બરાબર ત્રણ એટલે રેખા ક્યાં એક્સ અખ્સ ઉપર ત્રણ આવે ત્યાં તો એક્સ અખ્સ ઉપર ત્રણ લગભગ આટલે આવે બરાબર છે એટલે સળંગત દોરવાની છે એને તો એક્સ બરાબર ત્રણ આ રેખા આ છે એક્સ બરાબર ત્રણ એમાં પણ ગ્રેટર ધેન છે એટલે જમણી બાજુનો ભાગ આવશે તો આ પટ્ટી પણ કેન્સલ થઈ ગઈ આ એ દર્શાવી દીધું ચલો આ બંનેના લીધે કોમન આવ્યું હતું પહેલું ચરણ આમાં પહેલું ચોથું ચરણ આમાં પહેલું બીજું ચરણ તો બેમાં કોમન પહેલું ચરણ એમાં એક્સ બરાબર ત્રણમાં ગ્રેટર એટલે જમણી બાજુનો ભાગ એટલે આટલું જતું રહ્યું એટલે પહેલા ચરણનો આટલો ભાગ હવે ઉકેલ છે બે રેખાઓ દર્શાવવાની બાકી છે એ દર્શાઈ દઈએ ઝીરો વીસ એક્સ ઉપર ઝીરો વાયુ ઉપર વીસ અને પંદર જીરો એટલે એક્સ ઉપર પંદર વાયુ ઉપર જીરો એમાંય બરાબર છે એટલે સળંગત જોડવાની છે બરાબર ના હોય તો તૂટક રેખા દોરવી પડે યાદ રાખજો હવે આ રેખાનો કઈ બાજુનો ભાગ આ રેખા દોરી ત્યાં સુધી ઉકેલ તો આ કાટખૂણો જ હતો એની બહાર તો જવાનું જ નથી એમાં જો આ રેખાનો ઉગમબિંદુ બિંદુ બાજુનો ભાગ સાચો હશે તો આ ત્રિકોણ અને ઉગમ બાજુનો ભાગ સાચો નહીં હોય તો આ અસીમિત પ્રદેશ ઉગમ બિંદુ મૂકીએ અહીંયા જીરો જીરો બધું જીરો લેસ દેન સાહીઠ સાચું પડ્યું તો ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે અત્યાર સુધીનો ઉકેલ સરસ આ ત્રિકોણ છે આ છેલ્લું દર્શાવવાનું બાકી છે અત્યાર સુધી ઉકેલ આ ત્રિકોણ છેલ્લું જીરો જીરો એટલે એક્સ ઉપર એ જીરો અને વાય ઉપર એ જીરો પાંચ દસ એક્સ ઉપર પાંચ અને વાય ઉપર દસ એટલે અહીંયા બરાબર અને એને પણ સળંગત જોડી દેવાનું છે આ રેખા દોરી ત્યાં સુધી આ ત્રિકોણ હતો ઉકેલ હવે જો રેખાનો નીચેનો ભાગ આવશે તો આ ચતુષ્કોણ ઉપરનો ભાગ આવશે તો આ ત્રિકોણ બરાબર એ સિવાય બહાર તો કંઈ નજર કરવાની જ નથી હવે નક્કી કરવા માટે આપણે અહીંયાનું કોઈ બિંદુ લઈએ આ છે વીસ જીરો આ બિંદુ વીસ જીરો રેખાની આ બાજુના ભાગમાંથી ગમે ત્યાંથી કોઈ એક બિંદુ લીધું એનાથી સાચું પડે તો નીચેનો ભાગ ખોટું પડે તો ઉપરનો ભાગ વીસ જીરો અહીંયા મૂકીએ એક્સની જગ્યાએ વીસ એટલે વીસ ગુણ્યા બે ચાલીસ અને આ જીરો તો જીરો ગ્રેટર ધેન ચાલીસ ખોટી વાત તો આ રેખાનો ઉપરનો ભાગ સાચો પડશે વીસ જીરુ બાજુનો ભાગ ખોટો પડ્યો તેની ઉપરનો ભાગ એટલે અંતે આ ત્રિકોણ આપણો ઉકેલ થશે એ બી સી નીચે લખવાનું આલેખમાં દર્શાવેલ ત્રિકોણ એ સી એ આપેલ અસમતા સહતિનો ઉકેલ છે એવો જ એક ચૌદમો દાખલો જોઈ લો પછી એ જોઈને છેલ્લો પંદરમો તમે જાતે ટ્રાય કરજો ચૌદમાંમાં પણ પાંચ અસમતાઓ છે પહેલાં અને બીજામાં એક્સ અને વાય બંને છે ત્રીજામાં એકલો એક્સ અને ચોથા આ બે અક્ષો છે યાદ છે ને વાય બરાબર ઝીરો એક્સ અક્ષ એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ બધામાં પહેલાં બરાબર લખી નાખીએ થ્રી એક્સ પ્લસ ટુ વાય બરાબર એકસો પચાસ એક્સ પ્લસ ફોર વાય બરાબર એસી એક્સ બરાબર પંદર વાય બરાબર ઝીરો અને આ એક્સ બરાબર ઝીરો ઓકે પહેલાં બેમાં એક્સ અને વાય છે એટલે એ બંનેનો આલેખ દોરવા માટે એક ટેબલની હેલ્પ લેવી પડશે આપણે એક્સ અને વાય

હવે એક શખ્સ ઉપર પચાસ અને એંસી અને વાય ઉપર પંચોતેર આટલું જોઈએ છે એટલે પાંચ દસ પંદર વીસ કરો કે પછી એના કરતાં સારું દસ વીસ ત્રીસ જ કરવું પડશે બધી ધનસંખ્યાઓ જોઈએ છે એટલે પહેલું ચરણ જ હાઈલાઈટ કરીએ આપણે અને પહેલાં ચરણમાં દસ વીસ ત્રીસ દર્શાવીએ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી નેવું એવી રીતે અહીંયા પણ આવું ગમ બી દુઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવું સો દસ વીસ ત્રીસ એવું તમારે લખી દેવાનું છે એક સુધી ઓકે પહેલાં આ બધી રેખાઓ બતાવી દઈએ વાય બરાબર ઝીરો એટલે એક્સ અક્ષ વાય બરાબર ઝીરો એટલે એક્સ અક્ષ અને એમાં ગ્રેટર ધેન એટલે ઉપરનો ભાગ એક્સ અક્ષની ઉપરનો ભાગ એટલે પહેલું અને બીજું ચરણ આ થઈ ગયું એક્સ બરાબર ઝીરો એટલે વાય અક્ષ એક્સ બરાબર ઝીરો એટલે વાયક્સ એમાં ગ્રેટર ધેન એટલે જમણી બાજુનો ભાગ વાયક્સની જમણી બાજુનો ભાગ એટલે પહેલું અને ચોથું ચરણ હાઈ થઈ ગયું તો એક આયુ એક્સ અખ્સની ઉપરનો ભાગ એટલે પહેલું બીજું ચરણ બીજું આવ્યું વાય એક્સની જમણી બાજુનો ભાગ એટલે પહેલું ચોથું ચરણ તો બેમાં કોમન પહેલું ચરણ આવે ને તો અત્યાર સુધી કોમન છે પહેલું ચરણ એમાં આ બતાવી દઈએ આપણે એક્સ બરાબર પંદર એકલો એક્સ એટલે શિરોલંબ રેખા ક્યાં એક્સ અખ્સ ઉપર પંદર આવે ત્યાં એટલે અહીંયા એમાંય બરાબર છે જ એટલે સ્થળંગ દોરવાની છે રેખા તો આ સ્થળ રેખા આ છે એક્સ બરાબર પંદર એમાંય લેસદેન છે લેસદેન છે એટલે આનો ડાબી બાજુનો ભાગ આવશે એક્સ લેઝોર ઇક્વલ પંદર એક્સ એક્સની ઉપર વાય એક્સની જમણી બાજુ અને એક્સ બરાબર પંદર શિરોલમ રેખાની ડાબી બાજુ એટલે આ ભાગ ગઈ વખતે એવો જે ભાગ હતો એ કેન્સલ થયો હતો આ વખતે એવો ભાગ અત્યાર સુધીનો ઉકેલ છે તો આ છેલ્લા ત્રણે ત્રણ દર્શાવી દીધા આ છેલ્લા ત્રણે ત્રણ એમાં આ ભાગ ઉકેલ આવ્યો છે જે ત્રણ બાજુથી બાઉન્ડેડ છે એક બાજુ અસીમિત છે હવે એમાં છેલ્લા આ બે દર્શાવવાના બાકી છે તો દર્શાવીએ પહેલી રેખા એક્સ ઉપર ઝીરો વાય ઉપર પંચોતેર એટલે અહીંયા આવશે અને પચાસ ઝીરો પચાસ જીરો અહીંયા આવશે એ બંનેને સળંગ રેખાથી જોડી દેવાના છે બરાબર આ રેખા દોરી એ પહેલાં આ યુ આકારનો ઉકેલ હતો હવે જો આ રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ સાચો પડે તો આ ચતુષ્કોણ અને ખોટો પડે તો આ ઉપરનો ભાગ એ સિવાય બીજો કોઈ ભાગ તો જોવાનો જ નથી ઉગમ બિંદુ આપણે અહીંયા મૂકીએ ઝીરો જીરો બધું જીરો લેસ દેન એકસો પચાસ સાચી વાત તો આ રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ આ રેખાનો ઉગમ બિંદુ તરફનો એટલે આ બધું નહીં આવે પહેલાં ત્રણ વસ્તુ દર્શાવી દીધી છે એટલે આટલો તો ઉકેલ હતો જ એમાં રેખાનો ઉગમ બિંદુ તરફનો એટલે આ ચતુષ્કોણ અત્યાર સુધીનો ઉકેલ થયો છેલ્લે આ રેખા બાકી રહી જીરો વીસ એક્સ ઉપર જીરો વાય ઉપર વીસ અને એસી જીરો ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર ને એસી જીરો અહીંયા આવશે એ બંનેને પણ બધામાં બરાબર છે એટલે કોઈ રેખા તૂટક દોરવાની જ નથી તો આને પણ સળંગ દોરી દીધી અને છેલ્લે આમાં પણ ઉગમ બિંદુ મૂકીએ જીરો જીરો બધું જીરો લેસ દેન એસી એ સાચું પડ્યું એટલે આ રેખાનો પણ ઉગમ બિંદુ તરફનો ભાગ તો આ છેલ્લી રેખા દોરીને એ પહેલાં આટલો લાંબો ચતુષ્કોણ આપણો ઉકેલ હતો એમાં આ રેખાનો ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે હવે આ નાનો ચતુષ્કોણ વધ્યો આવી રીતે ઓ આ ઓ એ બી અને અહીંયા સી ચતુષ્કોણ ઓ એ બી સી આપેલ અસમતા સંહતિનો ઉકેલ છે આપણે કહેતા હતા ને નીચેની અસમતા સહતીનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો તો ઉકેલ પ્રદેશ મેળવીએ છીએ અને છેલ્લો આ પંદર રહ્યો એમાં પણ એક્સ વાયવાળી બે અસમતા ત્રણ અસમતા અને પછી આ બે અક્ષો છે એટલે આ પંદરમો દાખલો તમારો હોમવર્કમાં જાતે ગણી લેવાનો રકમ ચોપડી હોય તો તો વાંધો જ નથી ના હોય તો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તમે રકમ લખી શકો